નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિપમ. દર્શક મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ગરમી સતત પડી રહી છે, અસહ્ય ગરમી, રેડ એલર્ટની સ્થિતિ અમદાવાદમાં. તાપમાનનો પારો ગઈકાલે 45.9 ડિગ્રી અમદાવાદમાં જોવા મળ્યો. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં નોંધાયું 46 ડિગ્રી, એટલે કે ગુજરાત 46 ડિગ્રી સુધી અત્યારે પહોંચી ગયું છે. અને ખાસ કરીને કાળઝાળ ગરમી, તેમાં પણ આપણે ખાસ કરીને વાત કરીએ તો રાત્રે પણ આપણે જોઈએ તો મોડી રાત સુધી પણ ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. ઘરે જ્યારે આપણે વાત કરીએ તો પંખો ચાલુ કરીએ અને પંખામાંથી પણ ગરમ હવા કે જે આવતી હોય છે, એટલે કે આ ગરમીની અસર રાત સુધી જોવા મળી રહી છે. આ જે સ્થિતિ સર્જાઈ છે અને તેમાં અનેક જે સમસ્યાઓનો સામનો પણ આપણે કરી રહ્યા છીએ, તેમાં અત્યારે ખાસ કરીને વાત કરીએ તો હીટ સ્ટ્રોક ની વાત કરીએ, સાથે જ હાર્ટ એટેકની વાત કરીએ, તેના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. હાર્ટ એટેકની વાત કરીએ તો સુરતમાં જે પ્રકારે 9 લોકોના મોત થયા છે હીટ સ્ટ્રોક અને હાર્ટ એટેકની બદલેની આપણે વાત કરીએ તો, આ સિવાય વડોદરાની વાત કરીએ તો છેલ્લા 5 દિવસમાં 19 લોકોના મોત થયા છે. અને આજે એક કિસ્સો સામે આવ્યો છે પાટણનો, કે પાટણના જે સિદ્ધપુર ખાતે એક યુવક કે જે એસટી બસમાં વડનગર જઈ રહ્યો હતો અને તે જ દરમિયાન તેને સિદ્ધપુર ખાતે જ્યારે ઉતરવાનું હતું ત્યારે કંડક્ટરે તેને જાણ કરી, પરંતુ તે બેહોશ અવસ્થામાં જોવા મળ્યું. અને તેને ડૉક્ટરે પછી જણાવ્યું કે ગરમીના કારણે હાર્ટ એટેક આવ્યો છે. એટલે કે કેટલી અસહ્ય ગરમી અત્યારે પડી રહી છે તે આપણે જોઈ શકીએ છીએ અને તેની આડઅસરો પણ ઘણી બધી જોવા મળી રહી છે. સાથે જ વાત કરીએ તો અત્યારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જે વાહન ચાલકો છે, તેમાં ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો અને જે ફોર વ્હીલ ચાલકો છે તેઓએ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ ગાડીમાં, જે ફોર વ્હીલમાં આપણે ખાસ કરીને ત્યારે તડકામાં ગાડી મૂકી હોય અને તુરંત આપણે બેસીએ તો શું પરિસ્થિતિ સર્જાય તે આપણે સૌ જાણીએ છીએ. આ સિવાય જે એસીનું ટેમ્પરેચર છે ગાડીમાં અચાનક તડકામાંથી આવ્યા હોઈએ ત્યારે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ તે તમામ બાબત પર ચર્ચા ખાસ કરીને આપણે કરીશું. અને આ પરિસ્થિતિ જે સર્જાઈ છે તેમાં બાળકોની ખાસ અને વૃદ્ધોની ખાસ કરીને વાત કરીએ, તેમને શું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આટલી મોટી ગરમી પડી રહી છે તેમાં જે બાળકો અને વૃદ્ધો કે જે સૌથી વધુ અસર જોવા મળતી હોય છે. અને આ પરિસ્થિતિ જે અત્યારે આપણે વાત કરીએ તો ગરમીની સર્જાઈ છે, ગ્લોબલ વોર્મિંગ અને સાથે વૃક્ષો જે પ્રકારે તેની કાપણી થઈ રહી છે, વૃક્ષો કાપીએ છીએ પરંતુ જ્યારે બહાર હોઈએ અને આપણને છાંયો જોઈતો હોય છે, ઠંડક જોઈતી હોય છે ત્યારે આપણે વૃક્ષો જ શોધતા હોઈએ છીએ પરંતુ વૃક્ષો ક્યાંક નથી મળતા હોતા. એટલે કે આ પરિસ્થિતિ સર્જાઈ છે આપણી જ ભૂલ અને અત્યારે આપણને માનવીને જ ભારે પડી રહી છે તેવું આપણે ચોક્કસથી કહી શકીએ છીએ. આ તમામ બાબત પર ચર્ચા આપણે કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે, જતીનભાઈ શેઠ છે, એક જાગૃત નાગરિક છે, સાથે જ મારી સાથે જોડાયા છે ડૉક્ટર વસંત પટેલ જોડાયા છે, સિનિયર ફિઝિશિયન છે. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. આપણી સાથે હમણાં જોડાશે ડૉક્ટર અમિત પુરસ્વાની પણ જોડાશે, પીડિયાટ્રિસ્ટ છે તેઓ, એટલે બાળકોની વાત તેમની પાસે આપણે ખાસ કરવાના છીએ. પરંતુ અત્યારે આપણે શરૂઆત કરીએ, ખાસ ડૉક્ટર વસંત આપનાથી શરૂઆત કરીએ, જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે હીટ સ્ટ્રોક હાર્ટ એટેક આ બંને ની અત્યારે ખાસ કરીને વાત કરીએ તો વધુ કેસ જોવા મળી રહ્યા છે. સુરતમાં 9 લોકોના મોત, વડોદરામાં 5 દિવસમાં 19ના મોત, એક આજે વડોદરા પાટણનો જે કિસ્સો સામે આવ્યો તે, અમદાવાદમાં રેડ એલર્ટ, હજી પણ 3 દિવસ રેડ એલર્ટ છે 45 ડિગ્રી કરતાં ઉપર. ખાસ કરીને આ પરિસ્થિતિ કેમ સર્જાઈ રહી છે? અત્યારે રેડ એલર્ટ છે, ટેમ્પરેચર ઓલમોસ્ટ ગુજરાતમાં મોટા ભાગના સેન્ટરોમાં જે ટેમ્પરેચરની વાત કરીએ તો 45+ જોવા મળી રહ્યું. ત્યારે ચોક્કસથી જે હીટસ્ટ્રોક, કારણ કે અત્યારે પર્યાવરણ જે વાત કરીએ તો ઝાડ વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે. આપણે અમદાવાદની આજુબાજુમાં જોઈએ તો 30-40 કિલોમીટરની રેડિયસમાં ક્યાંય વૃક્ષો જોવા મળતા નથી, બધું જ કોન્ક્રીટ જંગલ બની રહ્યું છે અને ડે બાય ડે વૃક્ષો કપાઈ રહ્યા છે. એ રોડ ઉપર ના હોય અથવા તો ગાર્ડનોમાં હોય, ગાર્ડન કાપીને લોકો કોન્ક્રીટના જંગલ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે નવા વૃક્ષો વાવવાની સંખ્યા ખૂબ ઘટી રહી છે. અને હીટસ્ટ્રોક થવાનું મેઇન કારણ કે જે લોકો ગરમીમાં જ સતત કામ કરતા હોય છે અને જ્યારે 45-47 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર બહાર હોય અને હીટ અને અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન આ બંને જ્યારે એક સાથે કામ કરતા હોય છે, ત્યારે બોડી ટેમ્પરેચર આપણું 12-46 હોય તો આપણું બોડી ટેમ્પરેચર પણ ધીરે ધીરે વધવા લાગે છે અને હીટસ્ટ્રોકના કારણે 105-106 ડિગ્રી ટેમ્પરેચર સાથે લોકો તાવ સાથે અને બેભાન અવસ્થામાં પણ હોસ્પિટલ સુધી પહોંચતા હોય છે.
ત્યારે મારી એક આપના માધ્યમથી સામાન્ય જનતાને એક અપીલ છે કે તમારે જો કામ હોય ઇમરજન્સી અને તમારા વગર એ થાય એવું ના હોય તો જ તમે 11 થી 6-7 વાગ્યા સુધીના સમયગાળામાં મારી દ્રષ્ટિએ તમે બહાર નીકળો, નહીં તો ના નીકળો એ વધુ સારું છે. તમારો વ્યવસાય એવો છે કે તમારે જવું જ પડે એવું છે, તો તમારી સાથે હીટ સ્ટ્રોક થી બચવા માટે માથે તમે ટોપી પહેરી શકો છો, હાથમાં ફૂલ સ્લીવ ના વ્હાઇટ કપડા અથવા તો વ્હાઇટ હેન્ડ ગ્લોવ્સ ને એ પહેરી શકાય, અને બને ત્યાં સુધી ડાર્ક કલરના કપડા ના પહેરો, વ્હાઇટ કલરના કપડા પહેરો જેથી રિફ્લેક્ટ થાય જે સૂર્યના કિરણો, એના લીધે પણ તમારું બોડી ટેમ્પરેચર થોડું ઓછું રહી શકે. અવારનવાર પાણી અથવા લીંબુ શરબત કેવું તમારી પાસે રાખો, એનું વધારેમાં વધારે ઉપયોગ કરતા રહો. ક્યારેય જે લોકો એસીમાં રેવાયેલા ટેવાયેલા છે રેવાથી, એ લોકોએ એસીમાંથી એકદમ સીધા બહાર ગરમીમાં ના જવું જોઈએ, થોડા ધીરે ધીરે એક્લિમેટાઇઝ થવું જોઈએ. એસી રૂમમાં બંધ કરી કોઈ વાર વિધાઉટ એસી બેસી રહો, પછી તમે બહાર નીકળો. અને જ્યારે ગાડીમાં જતા હો ત્યારે ફોર વ્હીલમાં, તો તમારી ગાડીના બંને ગ્લાસ ખોલી કાઢો, થોડી વાર બહારની હવા અને અંદરની, જે અત્યારે ગરમીમાં ગાડી પાર્ક કરી હોય તો તમે જ્યારે ચાલુ કરીએ ગાડી, ત્યારે જે અંદરનું ટેમ્પરેચર 48 સુધી બતાવતું હોય છે, એવા સમયે કાચ ખોલી હવાનું સર્ક્યુલેશન થાય અને સાથે એસી ચાલુ કરો, થોડી ગાડી ચલાવો ને પછી તમે ગ્લાસ બંધ કરી અને અંદરનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનો પ્રયત્ન. ડૉક્ટર અમિત પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત, ડૉક્ટર અમિત પુરુષવાની, પેડિયાટ્રિસ્ટ, સ્વાગત છે અમિતભાઈ આપનું પણ નિર્માણ ન્યૂઝમાં. જતીનભાઈ આપનો વિડીયો ઓન કરજો પ્લીઝ, ખાસ કરીને જતીનભાઈ જે વાત કરી હમણાં, ડૉક્ટર વસંતે જે પ્રકારે વાત કરી, જે પરિસ્થિતિ સર્જાઈ છે અત્યારે, અને ખાસ કરીને જે આપણે ખાસ લોકોની વાત કરીએ, વાહન ચાલકોની વાત કરીએ, ટુ વ્હીલર અને ફોર વ્હીલર આ જે બંને જે પ્રકારે વાત કરીએ, અને જે બસનો આ જે કિસ્સો સામે આવ્યો છે, એસટી બસમાં મુસાફરી કરતી વખતે 2-3 કલાકની મુસાફરી કરી હતી અને ત્યારબાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો, આ પરિસ્થિતિમાં શું ધ્યાન રાખવું જોઈએ તમામ લોકોએ ખાસ? વધારે શક્યતા હોય છે થવાની, એનું કારણ છે કે એમની જે બોડી સરફેસ એરિયા હોય, એમનું જે વજન હોય એ એક નોર્મલ એડલ્ટ કરતા ઓછું હોય છે, એટલે એમને જે પાણી હોય શરીરમાં એ બહુ જલ્દી સુકાઈ જતું હોય છે. બાળકો રમવામાં અને એ રીતના જો બહાર તડકામાં ને રમતા હોય છે તો જલ્દીથી હીટ સ્ટ્રોક લાગી શકે છે, કેમ કે એ સમય ડિહાઈડ્રેશન થઈ શકે છે બાળકને. બાળકને તડકાના લીધે જો પ્રોપર પાણી નથી પીધું તો બાળકને હીટ સ્ટ્રોક થવાની શક્યતા બહુ જ વધી જતી હોય છે. એટલે બાળકોમાં ખાસ કરીને આપણે કાળજી લેવી જોઈએ કે જ્યારે બાળક બહાર રમવા જાય છે તો આપણે મેક શ્યોર કરવું જોઈએ કે બાળક બહાર તડકામાં નથી રમતું. જો બાળક બહાર તડકામાં રમતું હોય તો એની સાથે એક ફરજિયાત વોટરની બોટલ, પાણીની બોટલ બાળકને આપણે આપીએ, જેનાથી આપણે બાળકને હીટ સ્ટ્રોક થી બચાવી શકીએ છીએ. બાળકને આપણે સમજાવીએ કે બાળકને તડકાથી કેવી રીતના પોતાનું રક્ષણ કરવાનું છે, જેમ બાળકને કેપ આપી શકીએ આપણે, એક રૂમાલ ભીનું કરીને માથે મૂકી શકતા હોઈએ છીએ બાળકને, આપણે હેડ સરફેસ, જે હેડનું સરફેસ હોય છે, માથાનું જે ભાગ હોય છે, ત્યાંથી ઘણી બધી હીટ લોસ થતી હોય છે, જેના લીધે આપણે વોટર લોસ, હીટ લોસ ત્યાંથી ઘણું બધું થતું હોય છે, જેના લીધે બાળકને હીટ સ્ટ્રોક થવાની શક્યતાઓ બહુ વધી જતી હોય. એવામાં જો આપણે બાળકને હેડ પહેરાઈએ, એક રૂમાલ ભીનું કરી મૂકીએ તો હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ ઘટતા હોય છે. એની સાથે સાથે ખાસ કરીને એક વોટર બોટલની કાળજી કાયમ બધા માતા પિતાએ લેવી જોઈએ. અને જો બાળક બહાર નીકળતું હોય તો આપણે થઈ શકે ત્યાં સુધી બાળકને તડકામાં બહાર કાઢવાનું પ્રયત્ન ના કરવું જોઈએ. બાળકને થઈ શકે એટલું ઘરની અંદર કાં તો એવી જગ્યાએ સોસાયટીમાં પ્લે કરવાનું મોકલવું જોઈએ જ્યાં ડાયરેક્ટ તડકો નથી આવતો. જે ખાસ વાત કરીએ, કઈ કઈ બેદરકારી મા બાપ રાખતા હોય છે, પરિવારજનો બાળકો માટે ખાસ પ્રકારે રાખતા હોય છે, આપની પાસે પણ કોઈ કેસ આવતા હોય તો?
મારી પાસે જેમ આજે બી સવારે એક કેસ હતું કે બાળક સવારે રમવા ગયું હતું, બાળક ઉઠીને સીધું રમવા જતું રહ્યું હતું બહાર તડકામાં, જેના લીધે એને ફેન્ટિંગ, તડકાના લીધે બાળક ફેન્ટ થયું અને પછી અમારી પાસે આવ્યું હતું. તો એવામાં મા બાપને એ કાળજી લેવી જોઈએ કે જ્યારે બાળક સવારે ઉઠે છે પહેલા તો એમને વ્યવસ્થિત બ્રેકફાસ્ટ કરાવડાવે, એમને વ્યવસ્થિત પ્રવાહી પાણી આપે, એમને બીજા બી જે પ્રવાહી હોય છે, જ્યુસ છે, નારિયેળ પાણી છે, મોસંબીનું જ્યુસ છે, ઓરેન્જનું ઘરનું કાઢેલું જ્યુસ છે, એવું બધું બાળકને વધારે આપે. ખાસ કરીને આવી ગરમીમાં બાળકોને પોતાના પ્રત્યે પૂરું ભાન નથી હોતું કે મારે આટલું પાણી લેવાનું છે. ખાસ કરીને ગરમીમાં સમયમાં એ જવાબદારી મા બાપને લેવી પડે કે બાળક 2.5 લીટર જેટલું પાણી પીવે અને બહાર જ્યારે તડકામાં જાય એટલે પોતાનું રક્ષણ કરી શકે. જતીનભાઈ, આપનો અવાજ અનમ્યુટ કરજો. જે પ્રકારે મેં વાત કરી હતી, આપને હમણાં જ જે સવાલ પૂછ્યો હતો એ જ સવાલ પર આપની પાસે આવું છું જતીનભાઈ. ખાસ જે વાત કરી, જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે, ખાસ કરીને જે મુસાફરી કરે છે, ગાડી છે, ટુ વ્હીલર છે કે પછી બસમાં મુસાફરી કરે છે, એમણે ખાસ કઈ કઈ બાબતોનું અત્યારે ધ્યાન રાખવું જોઈએ આટલી અસહ્ય ગરમીમાં? આટલી બધી અસહ્ય ગરમીમાં, ખાસ કરીને જો ટુ વ્હીલર્સમાં મુસાફરી કરતા હોય તો એમણે હેલ્મેટ ચોક્કસ પહેરવી જોઈએ. મારો લગભગ હું 2002 થી હેલ્મેટ પહેરું છું, કાયદો તો પાછળથી આવ્યો, પણ મેં જોયું છે કે બારે બીના ત્રણેય સિઝનમાં હેલ્મેટથી ખૂબ પ્રોટેક્શન મળે છે. એટલે શરદીમાં, ઉધર અને ગરમીમાં બંને સમયમાં સારામાં સારું પ્રોટેક્શન મળે છે. એટલે ટુ વ્હીલર્સ વાળા એક તો એ કરવું જોઈએ, પછી તો ટુ વ્હીલર્સ હોય, ફોર વ્હીલર્સ હોય કે બસમાં હોય, પણ એ લોકોએ પાણીની બહુ સાવચેત રહેવું જોઈએ. બહુ જ ઠંડુ પાણી, એ જયારે ટ્રાવેલિંગ કરતા ત્યારે બહુ જ ઠંડુ પાણી નહીં પીવું જોઈએ. એનાથી શું છે કે જે બહારની ગરમી અને શરીરની જે એક્લેમેટાઇઝેશનની પ્રોસેસ છે એમાં આપણને નડતરરૂપ થાય છે. ગાડીમાં જો મુસાફરી, પોતાની કારમાં મુસાફરી કરતા હોય, એમાં ગરમીમાંથી તમે ઠંડા જાઓ એટલે એકદમ ટેમ્પરેચર તમે કુલ કરી નાખો તો એ પણ ખોટું છે. બહુ શરીરને પણ થોડો ટાઈમ આપવો જોઈએ કે જેથી એ એક્લેમેટાઇઝ થાય જે પરિસ્થિતિ સાથે. અને ખાસ કરીને જે લોકોને બહાર ફરવાનું વધારે થાય, વારંવાર એસી ઓફિસમાં જાય, એસી ઓફિસમાંથી, એરકન્ડિશન ઓફિસમાંથી બહાર નીકળે, પાછા પોતાના ગરમીમાં ચાલે અને પોતાના એટલે ગરમીમાં ચાલે, પાછા ફરી પાછા પોતાની ગાડીમાં બેસે અને એસી ચાલુ કરે, ત્યારે આ વારંવાર જે થાય છે એના કારણે શરીર પર, હું એમ સમજુ છું, ડૉક્ટર્સ વધારે સારું કહી શકે, પણ મારો પોતાનો અંગત અનુભવ પરથી એમ ચોક્કસ કહું કે એ વધારે નુકસાનકારક છે. એટલે થોડુંક ગરમી સહન કરતા શીખવી જોઈએ, થોડીક ગરમી સહન કરો. એટલે એના કારણે શું થાય કે બહુ તમારો જે શરીરને સમય મળી રહે એની સાથે એક્લેમેટાઇઝ થવાનું, એની સાથે સેટ થવાનું, તો આ ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને ગાડીમાં આપણે જ્યારે ડ્રાઈવ કરતા હોય ત્યારે એક એ સમજવાનું છે, આ જે હીટ વેવ છે એમાં આપણે પણ કેટલું બધું કોન્ટ્રીબ્યુટ કર્યા છે. આપણે એસી વાપરી છે તો એસીની બહાર તો ગરમ હવા ફેંકી છે, આપણે ગાડી વાપરી છે બહાર બહાર જે હવા ફેંકી છે એ બધી જ હવા ગરમ ફેંકી છે, એના કારણે વાતાવરણ એ બાબત છે કે જે ચોક્કસથી વિચારવા લાયક છે. ડૉક્ટર વસંતભાઈ, જે પ્રકારે વાત કરી, મેં હમણાં બસની મુસાફરીની વાત કરી, જે ડૉક્ટરે જણાવ્યું કે ગરમીના કારણે તમને હાર્ટ એટેક આવ્યું છે અને તેના કારણે મોત થયું છે. 2 થી 3 કલાકની મુસાફરી તેમણે કરી લીધી હતી ઓલરેડી, અને ત્યારબાદ સિદ્ધપુર ખાતે કંડક્ટરે જ્યારે ઉઠાડ્યા ત્યારે તેમને ખબર પડી કે આ બેભાન છે. આવી પરિસ્થિતિ ક્યારે સર્જાતી હોય છે, ખાસ કરીને કેટલી એજ આમાં ભાગ ભજવતી હોય છે, અને અંદર કોઈ અન્ય કોઈ બીમારી હોય છે તો આટલી ગરમીમાં ક્યાંય પણ બહાર જવાનું છે બસમાં કે પછી કોઈ પણ રીતે શું ધ્યાન રાખવું જોઈએ? એ તમે જે બસ વાળો જે કિસ્સો વાત કરી કે 2-3 કલાકની મુસાફરી પછી જયારે કંડક્ટરે ઉઠાડે ત્યારે બેભાન હાલતમાં મળે, ચોક્કસથી આવા આવા કિસ્સામાં કોઈ પણ વ્યક્તિ હોય કે જે પોતાને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, આવી જે કોમોર્બિડ કન્ડિશન હોય, અને જ્યારે બપોરના સમયે એ લોકો મુસાફરી કરતા હોય, જે આ એસટી બસની વાત કરીએ આપણે, બીજી વોલ્વો અને જે એસી બસ છે એની વાત નથી કરતા, જે એસટી બસ છે જેમાં કોઈ પ્રકારનું એસી નથી હોતું કે નથી પંખા હોતા, જ્યારે બપોરે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી જે એસટી બસો ચાલતી હોય એમાં બહારથી પવન આવતો હોય, બારી ખુલ્લી હોય, 12-46 ડિગ્રી ટેમ્પરેચર હોય, 45 થી 47 સુધીના વેરિએશન વાળું, એ જે ગરમ પવનની લૂ વાગતી હોય એવા સમયે જો કોમોર્બિડ કન્ડિશન જે વાળા પેશન્ટો હોય, એવા વ્યક્તિઓ જયારે મુસાફરી કરતા હોય ત્યારે ચોક્કસ એમને જે ગરમ પવનની, આપણે જે ગુજરાતીમાં કહે લૂ લૂ લાગી એમ, એટલે એ પોતે
ઘણી વાર ખબર નથી હોતી કે પોતાને શું થઈ રહ્યું છે, કારણ કે એ ટેમ્પરેચર એના બોડીનું એટલું હાઈ થઈ ગયું હોય કે પોતે સબકોન્શિયસ લેવલે જતો રહ્યો હોય. ઘણી વાર આપણે, તમે ફોર વ્હીલ ચલાવતા હોય, સામેથી ટુ વ્હીલર વાળા આવતા હોય, આપણે હોર્ન મારીએ તો બી એને ખબર નથી પડતી કોઈ પાછળ હોર્ન મારે છે. એટલે કોન્શિયસ લેવલે લોકો ડ્રાઈવ પણ કરતા હોય છે અને એના કારણે ઘણી વાર ફેઇન્ટ થઈ પડી જતા હોય અને અકસ્માત પણ થતા હોય છે. એટલે આ કિસ્સામાં મારી દ્રષ્ટિએ એમને બીજા કોઈ કોમોર્બિડ કન્ડિશન પણ હોવી જોઈએ, જેથી અથવા તો હીટ સ્ટ્રોક ના કારણે હાર્ટ ઉપર પણ સિવિયર ટેકીકાર્ડિયા થાય, જયારે બોડી ટેમ્પરેચર 105, 106, 107 સુધી પહોંચી જતા હોય છે આ હીટ સ્ટ્રોકમાં, અને એ કંટ્રોલ ના થાય ત્યારે પછી એ જે તે વ્યક્તિ નું મૃત્યુ પણ થતું હોય છે. એટલે ખૂબ જ ગંભીર બાબત છે. સામાન્ય જનતા અને મારી દ્રષ્ટિએ સરકારે પણ આવી જે એસટી બસો છે, જે નોન એસી એ ચાલતી હોય, એમાં પાણી ઠંડુ મળી રહે મુસાફરોને, એની કોઈ વ્યવસ્થા અત્યારે જયારે રેડ ને યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ચાલતી હોય એ દરમિયાન સરકારે આવી ખાસ વિશેષ વ્યવસ્થા કરવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે, કે જેથી કરીને આવા લોકોને આપણે બચાવી શકીએ. જે વાત અધૂરી આપની રહી ગઈ હતી એ વાત, અને સાથે જે વૃક્ષોની ખાસ વાત કરીએ તો અત્યારે જે પરિસ્થિતિ છે, વૃક્ષો સતત જે પ્રકારે તેની કાપણી થઈ રહી છે અને અત્યારે અમુક વિસ્તારમાં જ્યારે ગરમી લાગે છે આપણે આજુબાજુ શોધીએ છીએ છતાં પણ વૃક્ષો એટલા મળતા નથી, એક વૃક્ષ નથી મળતું છાયા માટે, એવા ઘણા બધા વિસ્તાર આપણે ચોક્કસથી જોતા હોઈએ છીએ અને વૃક્ષ નીચે જઈએ ત્યારે આટલી ગરમીમાં પણ એ વૃક્ષ છાંયો આપે છે, આ પરિસ્થિતિ માટે આપણે કેટલા જવાબદાર? આ પરિસ્થિતિ માટે આપણે આપણે અને આપણા પોલિસી પ્લાનર્સ, એટલે જે લોકો પોલિસી કરે છે અને ઇમ્પ્લિમેન્ટ કરે છે, એ લોકો પણ એટલા જવાબદાર છે. પોલિસી કરવા વાળો તો સારી પોલિસી પેપર પર બનાવે, પણ જેનું અમલીકરણ છે એમાં પ્રોબ્લેમ છે. અને આપણે એવું જોઈએ છે કે અત્યારે જે નવી ધારો કે જે કન્સ્ટ્રક્શન છે એ કન્સ્ટ્રક્શનમાં સતત એફએસઆઈ વધી છે, એનાથી એફએસઆઈ વધવાના કારણે સોસાયટીઓમાં જે વૃક્ષો હતા એ નવી એફએસઆઈ મળે, નવું ડેવલપમેન્ટ થાય તો એ બધા વૃક્ષો કપાઈ જાય છે, એ આપણો બધાનો અનુભવ છે. અને એના કારણે આજે રસ્તા પણ જે પહોળા થઈ ગયા, રસ્તા પર પહેલા કેટલા બધા વૃક્ષો વાવવામાં હતા, આજે રસ્તા પરના વૃક્ષો લગભગ લગભગ એ કપાઈ જાય છે. એનું કારણ છે ક્યાં તો એને વધવા નથી દેવામાં આવતા, દુકાનદારો ને એમના બોર્ડ દેખાય નહીં એટલે કાપી નાખવામાં આવે. લોકો આ રીતે વૃક્ષના દુશ્મન છે અને જયારે પોતાનો છાંયડો જોઈએ છે ત્યારે વૃક્ષનો શોધે છે. સવાલ એ છે, એની સાથે બીજી વસ્તુ છે કે આપણે જે ઓક્સિજન પાર્ક, કોરોના હમણાં જ ગયો બે વર્ષ પહેલા જ, અને ત્યારે આપણને સમજાયેલું કે ઓક્સિજનની કેટલી જરૂર છે, ઓક્સિજન પાર્કની કેટલી જરૂર છે. અમદાવાદમાં મને ખ્યાલ 25 ઓક્સિજન પાર્ક ઉભા કરવામાં આવ્યા, પણ એ પાર્કની આજે શું પરિસ્થિતિ છે? ક્લાસિક મેસેજ તો એ છે કે જે આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 71 વર્ષ વખતે 71,000 જે ઝાડ વાવવામાં આવે, તમારી સફર સ્ટેડિયમ પર, એટલે શાસ્ત્રી સ્ટેડિયમ પર, એ મારી મારા જાણવા મુજબ એક પણ ઝાડ આજે જીવિત નથી. એટલે સવાલ એ છે કે આપણે નાગરિકો તરીકે આપણે આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને આપણે જવાબદાર ગણતા નથી. સવાલ એ છે કે આપણે આપણા પણ જવાબદાર રહેવું જોઈએ, આપણે ફરિયાદ કરવી પડે અને સાથે સાથે એમનો જવાબ લેવો પડે કે આ બધો એક તો ખર્ચો કર્યો અને સાથે સાથે આપણા જે વાતાવરણ છે એને જે ફાયદો થવો જોઈએ ન થવો જોઈએ, એવા જ બીજા કેટલાય ઓક્સિજન પાર્કની આજે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. તો આ જે પરિસ્થિતિ છે એમાં નાગરિકોનો રોલ મોટો છે. અનફોર્ચ્યુનેટલી આપણે હજી નાગરિક સંગઠન ઉભું કરવા, જે એક બિન રાજકીય હોય નાગરિક સંગઠન, કે જે નાગરિકો વતી જ્યાં પણ તમે તો એ નાગરિકો વતી સતત સરકારમાં રજૂઆતો કરે, સરકાર સાથે ડાયલોગ કરે, આવી ખૂબ જરૂરી છે. અને આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી જે વહીવટીતંત્ર છે અને ચૂંટાયેલું તંત્ર છે એની પર નાગરિકોનો સીધો કોઈ દબાવ રહેતો નથી. જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમની કોઈ જવાબદેહી, એમની એકાઉન્ટેબિલિટી નથી રહેતી, અને વહીવટીતંત્ર પાસેથી એ લોકો એકાઉન્ટેબિલિટી લેવાની છે એ પણ થતું નથી. એટલે પરિસ્થિતિ અત્યારે એટલી બધી ખરાબ છે કે જેના કારણે આ આપણે જોયા કરીએ છીએ, આપણે દર વર્ષે ચર્ચા કરીશું, પરંતુ એમાંથી આપણે આગળ વધવાના બદલે સતત ને સતત ગરમીનો સહન કરવું પડશે. ચોક્કસથી 2 વર્ષ પહેલા પણ આ જ ચર્ચા કરી હતી અને અત્યારે પણ મારે આ જ ચર્ચા કરવી પડે છે, એ જ ક્યાંક ને ક્યાંક કમનસીબી ચોક્કસથી છે, અને આ ઘટશે ક્યારે તે પણ આપણે કશું કહી નથી શકતા. પ્રયાસો ચોક્કસથી થઈ રહ્યા છે,
પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન સરખું જે થવું જોઈએ તે નથી થતું. જે અત્યારે વાત કરી કે વૃક્ષો તો વાવી દીધા, પરંતુ હવે એને ઉછેરવાની જવાબદારી કોની? જેણે પણ વાવ્યા છે, જવાબદારી તેની પોતાની હોય છે, પરંતુ તે અત્યારે નામશેષ છે. કોઈ પણ જવાબદારી લેવા માટે તૈયાર નથી અને અત્યારે તમામ જે વૃક્ષો વાવેલા તે બેકાર થઈ ગયા છે. એટલે આ તમામ બાબત છે કે જે આપણે આમાંથી શીખવા જેવી ચોક્કસથી છે. બાળકોની વાત કરીએ અમિતભાઈ, જે જેના ઘરમાં એસી નથી, માત્ર જે પંખો હોય છે એસીવાળા, ઘણા બધા એવા છે, મોટાભાગના લોકો એવા જ હોય છે, પરંતુ અત્યારે ખાસ કરી રાત્રે 12 વાગે પણ આપણે જો પંખો ચાલુ કરીએ છીએ તો તેમાંથી પણ ગરમ હવા આવતી હોય છે. આ તમામ બાબતમાં જે નાના બાળકો છે, નવજાત બાળકો છે, બે ચાર વર્ષ સુધીના બાળકોની ખાસ વાત કરીએ તો કઈ પરિસ્થિતિનો સામનો બાળકોને કરવો પડતો હોય છે અને એવા લોકોએ, ખાસ એવા ઘર જેમણે મા બાપે, શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને જ્યારે આપણે આવા નાના બાળકોની વાત કરીએ તો એક તો એમનું કમ્યુનિકેશન, એટલે મા બાપને એમને શું તકલીફ થઈ રહી છે એ વ્યવસ્થિત રીતના કોમ્યુનિકેટ નથી કરી શકતા, એટલે એવી પરિસ્થિતિમાં બહુ અગત્યનું બની જાય છે કે મા બાપ આ વસ્તુને બહુ સિરિયસલી લે અને બાળકોને પહેલા તો હાઇડ્રેશન એટલે પ્રવાહી શરીરમાં જે હોય છે એની માત્રા સરસ રાખે બાળકને. બીજું, એમને થઈ શકે ત્યાં સુધી તડકાથી આઘું રાખે. જે ગરમ હવાની આપણે વાત કરી કે જો પંખો કે એસી ના હોય તો ગરમ હવા, તો એમાં બી બાળકના માથે આપણે જેમ આપણે પહેલા વાત કરી હતી કે એક ભીનું કપડું રાખી શકીએ છીએ. હવે આ બધી વાત થઈ આપણે ચોકસાઈ રાખવાની, તો આપણે ઘણી વખતે છે ચોકસાઈ રાખતા હોઈએ છીએ, પણ હવે આપણે વાત કરીએ આગળ કે કઈ વસ્તુમાં આપણે કાળજી લેવાની છે કે જો આમાંથી કોઈ બી સિમ્પટમ્સ, એટલે આ બાળકને કોઈ બી આવી તકલીફ જણાય મા બાપને, તો તરત જ ડોક્ટરી સારવાર આપણે લેવી જોઈએ. તો એ લક્ષણો કયા છે? તો એ લક્ષણો એમાંથી એવું છે કે જો બાળક તમને એવું કહેતું હોય કે મને માથામાં બહુ દુખી રહ્યું છે, મને ગભરામણ થઈ રહી છે, મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, મને ચક્કર આવે છે, મને તાવ જેવું મહેસૂસ થાય, બહાર રમીને આવ્યું હોય ને મને તાવ જેવું થાય છે એવી એવું કહેતું હોય, કાં તો ડાયરિયા એટલે બાળકોને લૂઝ મોશન થતા હોય, કાં તો ઉલટી થતી હોય, આ જે બધા જ લક્ષણો હોય છે, ત્યારે આપણે મા બાપને એવું ના વિચારવું જોઈએ કે હજી એકાદ દિવસ રાહ જોઈએ કે હજી કઈક કલાકો રાહ જોઈએ. આમાંથી કોઈ બી લક્ષણો બાળકમાં જણાય છે અને બાળકને બહાર રમવા આપણે મોકલ્યું હતું કે બાળકે વ્યવસ્થિત રીતના પ્રવાહી નથી લીધું, તો તરત જ એની ડોક્ટરી સારવાર લેવી જોઈએ અને પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં પોતે ઘરે ઓઆરએસ છે, ગ્લુકોઝ છે, મોસંબીનું રસ છે, એવું તરત જ એને આપવાનું ચાલુ કરી દેવું જોઈએ, જેનાથી રિકવરી બાળકની સ્ટાર્ટ થઈ જાય ને તરત જ આપણે ડોક્ટરી સારવાર લેવી જોઈએ, જેનાથી બાળકને આપણે મોટું જોખમ થતા અટકાવી શકીએ છીએ. જો વ્યવસ્થિત ટાઈમે આપણે સારવાર ના કરીએ તો આગળ જતા મોટા જોખમ, જેમ કે કિડની ફેલ થવી, હૃદયને જેમ તમે કિસ્સો કીધો તો હૃદય ફેલ થવું, આ બધા કિસ્સાઓ થઈ શકે છે. જો આપણે વ્યવસ્થિત ટાઈમે આ બધી સારવાર ચાલુ કરી દઈએ, પ્રવાહી આપી દઈએ, બાળકને તડકાથી આગું કરી દઈએ, તો આ બધું આપણે રોકી શકતા હોઈએ છીએ. નાખો જવાબ, જે આખી રાત આ જે બાળક, નાનું બાળક છે, તેને ગરમી ન લાગે એટલે એસીમાં જ રાખતા હોય છે. આખી બપોરની વાત કરીએ, સવારની વાત કરીએ તો જેને એસીમાં જ રાખે છે. કેટલું ટેમ્પરેચર રાખવું જોઈએ જો આખો દિવસ તેમને એસીમાં જ વધારે રાખવાનું છે? તો બાળકને બધી જ રીતના જેટલું અંદર રહેવું જરૂરી છે, જેટલી એસી જરૂરી છે, એટલું જ બહારનું વાતાવરણથી અનુકૂળ કરવું બી જરૂરી હોય છે. એ છતાં બી આપણે 27 થી 28 ડિગ્રી એવું માનતા હોઈએ છે કે એ ટેમ્પરેચર કમ્ફર્ટેબલ ટેમ્પરેચર હોય બધા માટે, આપણે એ ટેમ્પરેચરમાં બાળકને રાખી શકતા હોઈએ છે. પણ ચોક્કસ બાળકને જ્યારે તડકો નથી, સાંજનો સમય છે, એવા સમય બાળકને બહાર રમવા મોકલવું એ બી એટલું જ અગત્યનું છે, જેનાથી એની બોડી બહારની જે હીટ છે, બહારના જે વાતાવરણ છે એને અનુકૂળ થઈ શકે. વસંતભાઈ, વૃદ્ધોની વાત કરીએ, વૃદ્ધોએ કઈ કઈ બાબતોનું અત્યારના આ સમયમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ જો બહાર જાય છે તો, તેમણે કઈ કઈ કાળજી ખાસ લેવી જોઈએ? અત્યારે પહેલા તો જે સિમ્પટમ્સ ની વાત કરીએ આપણે એડલ્ટ પેશન્ટને વૃદ્ધોમાં, તો માથાનો દુખાવો, બોડી એક, લેગ ક્રેમ્પ્સ, એબડોમિનલ પેઇન, ડાયરિયા, અને અંદરથી એવું લાગતું હોય કે એને ટેમ્પરેચર છે અથવા તો બહાર પોતે ફીલ કરે ટેમ્પરેચર છે, એને વીકનેસ છે, ચક્કર આવવા, આ બધા જ કોમન સિમ્પટમ્સ અત્યારે હીટ સ્ટ્રોકના છે. આવા જ બધા સિમ્પટમ સાથે લોકો હોસ્પિટલ અથવા તો ક્લિનિકમાં પહોંચી રહ્યા છે અને મોટી સંખ્યામાં દર્દીઓ છે. તો મોટા લોકોએ અને સિનિયર સિટીઝનોએ
અને નાના બાળકો, આ બે, આ કોઈ પણ સિચ્યુએશન હોય હેલ્થ રિલેટેડ, તો નાના બાળકો અને એલ્ડરલી પીપલ, આ બે વલ્નરેબલ હોય છે. એટલે આ બંને જે પોર્શન છે, જે સિનિયર સિટીઝનની વાત કરીએ તો, અને એમની સાથે પાછા ઘણા બધા કોમોર્બિડ કન્ડિશન પણ હોય, સિનિયર સિટીઝન હોય, એટલે એવા લોકોએ મારી દ્રષ્ટિએ બહાર 10-11 વાગ્યા પછી બિન જરૂરી નીકળવું નહીં. અને થોડું થોડું જયારે નીકળે, ત્યારે ટેમ્પરેચર ખૂબ હાઈ હોય ત્યારે ના નીકળે, સવારે 8 થી 10 માં જો એમને વોક કરવું હોય તો એ વોક કરી શકે. અને ઘરમાં પણ જો નોર્મલ ટેમ્પરેચર હોય, પંખાથી ચાલે એવું હોય, તો ઘણા બધા સિનિયર સિટીઝન એસી નો ઉપયોગ ઓછો જ કરતા હોય છે. પરંતુ જો એસી ની સગવડ હોય તો 26 થી 28 ડિગ્રી એસી નું ટેમ્પરેચર સેટ કરી એમાં કમ્ફર્ટેબલ ઝોનમાં એ રહી શકે. અને સાંજે પણ એ લોકોને જો વોક કરવું હોય તો મારી દ્રષ્ટિએ 7-8 વાગ્યા પછી વોક કરે એ આઈડિયલ એમના માટે, જેથી એ લોકો હીટસ્ટ્રોકથી બચી શકે. અને વારંવાર અવારનવાર લીંબુ શરબત છે, પાણી છે, એ મેક્સિમમ પ્રમાણમાં ઇન્ટેક રાખે, એ ખાસ જરૂરી છે અત્યારે. વાત કરીએ અત્યારે ખાસ રેડ એલર્ટની સ્થિતિ છે, અને હાર્ટ એટેકની વાત કરીએ, હીટ સ્ટ્રોકની વાત કરીએ, તો તમામ કિસ્સાઓ પણ વધી રહ્યા છે. તમામ બાબતમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે, ખાસ કરીને જે વાહન ચાલકો છે તેમને, બાળકો અને વૃદ્ધો, કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે અત્યારના આ સમયમાં, તેના પર આપણે અત્યારે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા જતીનભાઈ, અમિતભાઈ અને વસંતભાઈ, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, અત્યારે હોટ ટોપિકમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.